કેશોદમાં રબારી ભરવાડ ચારણ સમાજ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન. એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય સામે અને પોરબંદર ચાલતા ઉપવાસ આંદોલનના સમર્થનમાં કેશોદ તાલુકાના સેવા સદન કચેરી પાસે સવારથી જ એક દિવસીય ઉપવાસ આંદોલન. તાજેતરમાં એલઆરડી ભરતીમાં થયેલ અન્યાય બાબતે રાજ્યભરમાં આવેદનપત્ર આપી રજૂઆતો થઈ રહી છે, ત્યારે પોરબંદર ખાતે છેલ્લા 21 દિવસથી ઉપવાસ શરૂ છે, જેના સમર્થનમાં કેશોદ મામલતદાર કચેરી પાસે રબારી ભરવાડ ચારણ સમાજ દ્વારા આજે સવારથી એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેમાં રબારી ભરવાડ ચારણ જ્ઞાતિને એલઆરડી ભરતીમાં થયેલ અન્યાય સામે ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે. તેમજ સાંજે 4 વાગ્યા પછી રબારી ભરવાડ ચારણ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર આપી એલઆરડી ભરતીમાં થયેલ અન્યાય બાબતે ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવશે. ગોવિંદ હડિયા, જેડએસટી, કેશોદ. એક દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠેલા છીએ કેશોદ પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસની સામે. કેશોદ તાલુકા રબારી સમાજ, રબારી ભરવાડ અને ચારણ સમાજ આજે પ્રતિક ઉપવાસ માટે એ છે કે પોરબંદરમાં ઘણા સમયથી 21 દિવસથી અમારા અમરણા ઉપવાસ ચાલે છે. હવે અહીંયા 60 થી 70 માણસો અમરણા ઉપવાસ ઉપર બેઠા છે. આ સરકારને અમે એવી રજૂઆત કરીએ છીએ કે કાલથી પરમ દિવસે અમારા જે 4-5 વિદ્યાર્થીઓની તબિયત લથડી છે, ત્યારે અડધા જામનગર છે અને અડધા અમદાવાદ છે. તો આ સરકારને મારી એવી લાગણી અને માગણી છે, અમારા સમાજની એક રિક્વેસ્ટ છે કે જે અમારે એલઆરડી પરીક્ષામાં જે ભરતીમાં જે અમારા માટે જે આ થયેલું છે, જે અન્યાય થયો છે કે જે અમારે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં જે ગણવામાં ન આવ્યા અને અમારી ઉપર જે અન્યાય થયો, એ સરકાર પાસે એક અમારા સમાજની શાંતિમય અને રિક્વેસ્ટ માગણી છે કે ભાઈ અમારે તાત્કાલિક અમારો પ્રશ્ન સોલ્વ થાય એવી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. આજે અમે કેશોદ તાલુકાના રબારી સમાજ, ભરવાડ સમાજ અને ચારણ સમાજ આશરે 2000 માણસો આજે એક દિવસ માટે પ્રતિક ઉપવાસ કરીએ છીએ. અમારો સમય 10 થી 5 વાગ્યા સુધીનો છે. 5 વાગે અમારે આવેદનપત્ર આપી અને બધાને આથી છૂટું પડવાનું છે. બરાબર, ખૂબ ખૂબ આભાર.